પાટણ શહેરમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદે એન્ટ્રી કરતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. ત્યારે પદ્મનાભચાર રસ્તાથી વત્રા સર્જતી વરસાદી પાણીના નિકાલ માટેની સિંચાઈ વિભાગની મુખ્ય કેનાલની સાફસફાઈ ન કરાતા આગળના કચરાને લઈ વરસાદી પાણી અવરોધાતા લાલેશ્વર પાર્ક ચાર રસ્તા પાસેની પાણીની કેનાલમાં 10 ફૂટ જેટલું કેનાલમાં ગાબડું પડતા આજુબાજુની સોસાયટીઓ સહિત ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. તેના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી. બીજી બાજુ સિંચાઈ વિભાગને આ અંગેની જાણ કરવા છતાં મોડા સુધી સિંચાઈ વિભાગના અધિકારીઓ ન ફરકતા પાટણ નગરપાલિકાના પ્રમુખ અને વિરોધ પક્ષના ભરત ભાટિયા દ્વારા જેસીબી મશીન દ્વારા અપડેલા કેનાલના ગાબડાને પૂરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે ભરત ભાટિયાએ કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સિંચાઈ વિભાગને બાકાત રાખ્યું હોય તેવા પ્રશ્નાર્થ કરી સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસે ખુલાસો માંગી તેઓની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. સિંચાઈ વિભાગની કેનાલની પાસે દેવી પૂજક જયંતિભાઈ નામના ઇસમે મોંઘા ભાવનું બિયારણ ખરીદીને દૂધીની ખેતી કરી હતી. ત્યારે આજરોજ પડેલા મુશળધાર વરસાદને પગલે ખેતરની પાસે પણ સિંચાઈ વિભાગની કેનાલમાં ગાબડું પડતા તમામ વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા જયંતિભાઈ પટણી નામના ખેડૂતને 40-50 હજાર રૂપિયા જેટલું નુકસાન થયું હોવાનું જણાવી વહીવટીતંત્ર દ્વારા તેનું સર્વે કરાવી તેને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. અહીંયા આગળ લે તૂટવાથી ભારત ત્યાં બોંધ્યું, ત્યાંથી પાછળ પાણી અહીંયા તૂટી ગયું છે. આજે મારે નુકસાન છે, દૂધીનું પાણી ફરી વર્યું છે અને બે જગ્યાએ ગાબડા પડ્યા છે. મારે તંત્ર કોઈ સાંભળતું નથી. પેલા કીધું લહેર સાફ કરવાનું, તોય પણ લહેર સાફ કરી નથી. આજે નગરપાલિકા સિંચાઈ વાળાને કહેશે, સિંચાઈ વાળો નગરપાલિકાને કહેશે, પણ આજે ખેડૂતોને નુકસાન આટલું બધું થયું છે. આજે 2 વીઘા દૂધીનું પાણી ભરાઈ ગયું છે. મારે મોંઘા ભાવની દૂધી છે, પણ આજે નગરપાલિકા જે નિર્ણય લે અમારે નિર્ણય લેવો છે ખેડૂતને. કેટલું નુકસાન થયું છે? નુકસાન મારે આજે નુકસાન આવે ઓછું 40-50 હજાર નું નુકસાન છે. આજે દૂધી મોંઘા ભાવની છે, અત્યારે 30-40 રૂપિયા કિલો દૂધી વેચાય છે. બરાબર, એને દૂધી પાણી ભરાઈ ગયું છે. અમારું જે ભરપાઈ નગરપાલિકા કરી આપે, નુકસાન કરી આપે, અમે લેવા માટે તૈયાર છીએ. સ્થાનિક રહીશે નગરપાલિકા દ્વારા કેનાલની સાફસફાઈ કરવામાં ન આવી હોવાથી આ કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું કારણ દર્શાવી હાઈકોર્ટમાં નગરપાલિકા વિરૂદ્ધ પિટિશન દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે ગત રાત્રિથી પડેલા મુશળધાર વરસાદને પગલે સિંચાઈ વિભાગની પીવાના પાણીની કેનાલમાં ગાબડું પડ્યું હોવાથી આજુબાજુની 15-20 સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળતા તેને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે અને જેના પગલે સમગ્ર નગરપાલિકાની ટીમ અને વિરોધ પક્ષના ભરત ભાટિયા ઘટનાસ્થળે આવીને આ કેનાલમાં પડેલા ગાબડાને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવી સિંચાઈ વિભાગના અધિકારીઓને જાણ કરવા છતાં પણ તેઓ આ કેનાલનું રિપેરિંગ હાથ ધરવા ફરક્યા પણ ન હોવાનું જણાવ્યું હતું. આમ તંત્રની બેદરકારીના કારણે સિંચાઈ વિભાગની કેનાલમાં ગાબડું પડતા આજુબાજુની 15-20 સોસાયટીઓ સહિત ખેડૂતોના ખેતરોમાં અવરસાદી પાણી ફરી વળતા તેઓને પણ મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. પાટણ શહેરના મધ્યમાંથી પસાર થતી 15-20 ફૂટ પાણીની સિંચાઈની કેનાલ છે. આ કેનાલની સંપૂર્ણ જવાબદારી સિંચાઈ વિભાગની છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ કેનાલ જળથી હોવાથી કેનાલ માટે રિપેરિંગ કરવા માટે સ્થાનિક રહીશે વારંવાર રજૂઆત કરી હતી, પણ સિંચાઈ વિભાગ કોઈ પણ રજૂઆત ધ્યાને લીધી નથી. તેના પરિણામે ગઈકાલે વરસાદના હિસાબે આ કેનાલ બે જગ્યાએ તૂટી પડી છે. આ કેનાલ તૂટી પડતા આજુબાજુની 15 સોસાયટીના રહીશો હેરાન થયા છે, તેમજ પરેશાન થયા છે. મારે આપના માધ્યમથી કહેવું છે કે શું કલેક્ટર સાહેબે સિંચાઈ વિભાગને ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાકાત કરેલું છે? શું કલેક્ટર સાહેબે સિંચાઈ વિભાગને કોઈ પણ જવાબદારી આપેલી નથી? પાટણ શહેરમાંથી મધ્યમાંથી આટલી મોટી કેનાલ પસાર થતી હોય અને કેનાલ જૂની છે, ભવિષ્યમાં કોઈ પણ મોટી જાનહાની થશે તો આ જાનહાની જવાબદારી શું ફક્ત પાટણ નગરપાલિકાને રહેશે? મારે આપણા માધ્યમથી કલેક્ટરને કહેવું છે કે આપણા તરફથી આપણા ખાતામાં અધિકારીએ પગલાં ન લેવાના કારણે આજે આ દુર્ઘટના બની છે, તો સિંચાઈ વિભાગના જે પણ જવાબદાર અધિકારી હોય એની પર તાત્કાલિક અસરથી પગલાં ભરવા જોઈએ અને એમનો ખુલાસો પૂછવો જોઈએ. ગઈકાલ રાતનો જે વરસાદ હતો મુશળધાર વરસાદના કારણે અહીંયા જે સિંચાઈની જે પીવાલાયક પાણીની કેનાલ છે એમાં બે બાજુની દિવાલો તૂટી જતી ગાબડું પડી ગયું છે. એના અનુસંધાને અમે સવારે જાણ થતાં અમે આખી સમગ્ર નગરપાલિકાની ટીમ અધિકારીઓ અને પદાધિકારીઓ જેમાં અમારી સાથે વિપક્ષના નેતા ભરતભાઈ ફાટિયા પણ સામેલ છે અમે બધા જ મળી આજે આ જેસીબી દ્વારા એને પૂરણ કરવાની કામગીરી શરૂ કરી છે. કેનાલ તૂટવાથી કોઈ નુકસાન થયું છે આજુબાજુ? કેનાલ તૂટવાનું નુકસાન નહીં થયું, પણ 15-20 સોસાયટીને આવવા જવામાં થોડી તકલીફ થઈ છે. કેનાલના અધિકારી કોઈ હાજર છે? કેનાલના અધિકારીમાં જે ઓપરેટર છે ભાઈ જાનીભાઈ હાજર, પાણી છોડે છે, બાકી કોઈ સિંચાઈના કોઈ અધિકારી હાજર નથી. તમે જાણ કરી ખરી આવી ઘટના બની છે? ઘટના અમારા સુધી પહોંચ્યા પછી અહીંયા સ્થળ તપાસ કરી અમે અમારા જે એન્જિનિયર શ્રી કીર્તિભાઈ પટેલ દ્વારા એમને જાણ કરેલી છે.
હજુ સુધી આયા નથી. આજે પાટણમાં 4-5 ઇંચની વરસાદ થયો છે અને પાટણ નગરપાલિકા પોકળ દાવા કરે છે કે ભાઈ આ કેનાલ સાફ કરી, કોઈ કેનાલ સાફ કરી નહીં. એ 3-2.5 ફૂટનું નાળાની અંદર બધો કચરો ભરી ગયેલો છે અને એના હિસાબે આ પાણી એનું આવ્યું છે અને પ્રજાને ખોટી પરેશાન કરે છે. આમાં કોઈ વિકલ્પ નહીં, આ નગરપાલિકા ઉપર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવા દીધા છે. એવું મારું છે. તમે માનો છો કે કેનાલ સફાઈ ના કરવાના કારણે આ તળાવ ભરાઈ ગયું છે અને આ કેનાલ ફાટીના પ્રજા પરેશાન થાય છે. કેનાલ બિલકુલ સાફ કરીને તમે